હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઘણા દિવસે મળ્યા છીએ અને આજે હું તમારા માટે એક સરસ ટોપિક જે તાજેતરમાં જ સરકારશ્રીએ જાહેર કર્યો છે એના વિશે માહિતી આપી દઉં કે કોરોનાની જે સારવાર આપણે સરકારી હોસ્પિટલ તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં લેતા હતા એમાં આપણે પોતાના જ પૈસે સારવાર કરાવતા હતા અને ખર્ચ પણ બહુ વધી જતો હતો તો સરકારશ્રીએ તાજેતરમાં જ ન્યૂઝપેપરના આધારે હું આ માહિતી મેળવી છે હજી પરિપત્ર કોઈ ઠોસ મળ્યો નથી પણ અંદાજીત આ જે માહિતી છે એ સાચી જ છે તો સરકારશ્રીએ જાહેર કર્યું છે કે જે લોકો પાસે મા કાર્ડ મા અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ છે એ લોકો પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને કોરોનાની સારવાર કરાવી શકશે અને ખર્ચામાંથી મુક્ત થઈ શકશે તો સરકારશ્રીએ જાહેરાત કરી એ પ્રમાણે કે અત્યાર સુધી જે કોરોના કોવિડ નાઇન્ટીનની જે બીમારી ચાલી રહી છે જે રોગ વાયરસનો ચાલી રહ્યો છે એ અંતર્ગત ઘણા બધા પેશન્ટોને તકલીફ પડતી આર્થિક રીતે તો એને ધ્યાનમાં લઈને સરકારશ્રીએ આ સરસ એવો નિર્ણય લીધો છે કે મા કાર્ડ જેની પાસે છે અને આયુષ્યમાન કાર્ડ છે એ કાર્ડ ધારકો આ સારવાર પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ શકશે બીજું ઘણા લોકોનો પ્રશ્ન હતો જે અગાઉ મેં વિડીયો બનાવી ચૂક્યો છું ત્રણ વર્ષ પહેલાં કે મા કાર્ડ રિન્યૂ કઈ રીતે કરવાનો તો મા કાર્ડ રિન્યૂ કરવા માટે અત્યારે જે અમારા તાલુકા લેવલે એ રીતનું છે કે તમે જે આવકનો દાખલો કઢાવો છો ગ્રામ પંચાયત એ ગ્રામમાંથી અત્યાર બરાબર એ આવકનો દાખલો મા કાર્ડ રિન્યૂ માટે ચાલશે નહીં તો તમારે પહેલાં તો મા કાર્ડ રિન્યૂ માટે તમારી પાસે જો ત્રણ વર્ષનો આવકનો દાખલો ન હોય તો ટીડીઓ સાહેબનો એટલે કે તાલુકા વિકાસ અધિકારી શ્રીનો લેવાનો રહેશે જેની ઉપર એ લોકો સિક્કો મારે છે કે મા કાર્ડ માટે જ ફક્ત આ દાખલો ઉપયોગમાં લઈ શકશો તો એના માટે શું કરવાનું રહેશે તો જે મેન વ્યક્તિ છે એમનું આધાર કાર્ડ પછી રેશન કાર્ડ એટલે કે આઈડી પ્રૂફ એડ્રેસ પ્રૂફ એ બધું લઈને ફોર્મ ભરીને તલાટીસીના સિક્કા કરાવીને તાલુકા પંચાયતમાં જઈને મેન વ્યક્તિનો ફોટો પાડવામાં આવશે પછી જે આવકનો દાખલો તમને મળશે એ આવકનો દાખલો અને મા કાર્ડની ઝેરોક્ષ લઈને તમારે તમારા એરિયાનું જે પીએચસી સેન્ટર એટલે કે આરોગ્ય ખાતું આવતું હોય જ્યાં તમે મા કાર્ડ કઢાવેલ હોય ત્યાં જઈને આ ઝેરોક્ષો રજૂ કરશો અને ઓરિજિનલ પણ રજૂ કરશો ત્યારે તમારું મા રિન્યુ રિન્યૂ થઈ જશે તો અગાઉ મારો જે વિડીયો છે એમાં એ રીતનું અલગ હતું અત્યારે બે હજાર એકવીસમાં આ રીતના ચેન્જીસ છે તે જે લોકો કમેન્ટ કરે છે કે આ માહિતી અલગ છે તો એ લોકોને ખાસ જણાવી દીધું મેં તો આપણે આ વિડીયો શેર કરીએ જેથી દરેક લોકોને ખ્યાલ આવે કે મા કાર્ડ રિન્યૂ કઈ રીતે થશે અને કોરોના કોવિડ નાઇન્ટીનની સારવાર મા કાર્ડ અમૃતમ કાર્ડમાં કઈ રીતે લઈ શકાય તો આવી જ માહિતી સાથે ફરીથી મળશું થેન્ક યુ